કચ્છના રણમાં 28 ઓક્ટોબર 2022 થી 20 ફેબ્રુઆરી 2023 સુધી રણોત્સવ ચાલ્યો હતો, ત્યારે હવે રણોત્સવનું સમાપન થતાં છેલ્લા દિવસે સફેદ રણમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। યોજાયેલા રણોત્સવમાં અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ બેઠકો પણ યોજાઈ હતી, તેમજ G20 ટુરિઝમની બેઠકમાં રણોત્સવ ચર્ચાનો વિષય બન્યો હતો। કચ્છના રણમાં યોજાતો રણોત્સવ વિશ્વ વિખ્યાત બન્યો છે। વર્ષે વર્ષે રણોત્સવમાં આવનારા પર્યટકોની સંખ્યા વધતી જાય છે। કચ્છના સફેદ રણમાં રણોત્સવની શરૂઆત 28 ઓક્ટોબર 2022થી થઈ હતી, જે 20 ફેબ્રુઆરી 2023 સુધી ચાલ્યો હતો। આ દરમિયાન રણમાં અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ બેઠકો પણ યોજાઈ હતી, જેમાં G20 ટુરિઝમની બેઠકમાં રણોત્સવ ચર્ચાનો વિષય બન્યો હતો। સાથે દેશના ઉપરાષ્ટ્રપતિએ પણ હાલમાં જ ધોરડો ખાતે રણોત્સવની મજા માણી હતી। रणोत्सव में सफेद रण ने निहाळवा माटे देश दुनिया में अनेक प्रवासी आता होय छे, त्यारे अमुक प्रवासीओ रण में प्लास्टिक जेवो कचरो पण करता होय छे, जेने कारणे रणनी खूबसूरती ने कलंक लागे छे। साथे प्लास्टिक थी पर्यावरण ने पण नुकसान थाय छे। त्यारे अंतिम दिवसे रणोत्सव टेन्ट सिटी द्वारा अने आश्वी फेसिलिटी मैनेजमेंट सर्विस द्वारा रण में सफाई अभियान हाथ धरायुं हतुं અને રણમાં પ્લાસ્ટિકના કચરાને એકત્રિત કરીને તેને રિસાયકલ કરીને ફરી ઉપયોગમાં લઈ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ સાથે જ પર્યટકોને પણ રણમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ન કરવા અપીલ કરવામાં આવી હતી। અલી મોહમ્મદ ચાકી, લાઈવ ગુજરાત ન્યૂઝ, કચ્છ।